નમસ્કાર મિત્રો હું પટલ પ્લેસ ત્રણ દસ ગણિતના એક ખાસ દાખલામાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણે આ આ વિડીયોની અંદર એસએસસી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એક એવો ખૂબ જ અગત્યનો દાખલો જોઈશું અહીંયા દાખલાની રકમ આ પ્રમાણે છે નેવ સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી જે છે આ નેવ સેન્ટીમીટર ઊંચાઈવાળી જે એક છોકરી જે છે અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો એ વીજળીના થાંભલાના તળિયેથી એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે જો વીજળીનો ગોળો જમીનના સમતલથી ત્રણ પોઈન્ટ છ મીટર ઊંચો હોય એટલે કે આ જે વીજળીનો ગોળો જે છે એ જમીનના સમતલથી ત્રણ પોઈન્ટ છ મીટર ઊંચે છે તો ચાર સેકન્ડ પછી એટલે પહેલા છો આજે છોકરી જે છે નેવું સેન્ટીમીટર ઊંચાઈવાળી એ અહીં હોય છે અને ચાર સેકન્ડ પછી એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડથી એ દૂર જઈ રહી છે આ થાંભલાથી તો એ વખતે એના આજે પડછાયો પડે એની આપણે લંબાઈ શોધવાની છે ચલો આ દાખલાની ને પણ સમજીએ અને દાખલાને પણ સમજીએ કઈ રીતે ગણી શકાય છે મિત્રો અહીંયા આગળ નેવું સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી છે અને વીજળીનો એક થાંભલો છે ચલો આકૃતિ ધીરે ધીરે બનાવીએ એટલે પરિસ્થિતિને વધુ સમજીએ જેથી આગળ શું કરવાનું છે કયા પ્રકરણો દાખલો છે એ ખબર પડે એટલે સૌથી પહેલા હું નેવ સિ નેવ સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી લઉં છું અને પાછો એક વીજ થાંભલો પણ લઉં છું થાંભલો જે છે એની ઉપર જમીનના સમતલથી ત્રણ પોઈન્ટ છ મીટર ઊંચે એક વીજળીનો ગોળો છે એ લખ્યું છે જો વીજળીનો ગોળો જમીનના સમતલથી ત્રણ પોઈન્ટ છ મીટર ઊંચે હોય એટલે આ જમીનનું સમતલ છે માની લો કે અને ત્યાંથી ત્રણ છ મીટર ઊંચે વીજળીનો ગોળો છે હવે વીજળીનો ગોળો હોય એટલે પ્રકાશ આપે અને કોઈ વ્યક્તિ અહીં કંઈક ઊભો રહે તો એની પાછળ એનો શું પડે પડછાયો પડે હવે શું કહે છે જોઈએ કે આ જે નેવ સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી જે છે એ વીજળીના થાંભલાના તળિયેથી એટલે અહીં વીજળીના થાંભલા આગળ એ છે અને એનું તળિયું છે તળિયેથી એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી દૂર જઈ રહી છે આનો અર્થ એવો થાય મિત્રો કે એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડ એટલે એક સેકન્ડ જો આ છોકરી દૂર જાય અથવા એક સેકન્ડ ચાલે થાંભલાથી દૂર જવા માટે તો એક સેકન્ડમાં એ એક પોઈન્ટ બે મીટર અંતર કાપે એક સેકન્ડમાં બે સેકન્ડમાં એક પોઈન્ટ ગુણ્યા બે મીટર જેટલું અંતર કાપે ત્રણ સેકન્ડમાં એક પોઈન્ટ બે ગુણ્યા ત્રણ મીટર જેટલું અંતર કાપે પણ આ જે છોકરી છે કેટલા સેકન્ડ ચાલે છે ચાર સેકન્ડ તો એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા ચાર સેકન્ડ એટલે બાર ચોક અડતાલીસ એટલે ચાર પોઈન્ટ આઠ મીટર દૂર જશે અને એ ચાર પોઈન્ટ આઠ મીટર દૂર આવી જાય થાંભલાથી અને પછી આ જે વીજળીનો ગોળો છે એનાથી જે પડછાયો પડે એની આપણે લંબાઈ શોધવાની છે ચાલો વધારે સમજીએ હવે આ જે છોકરી જે છે અહીંયા આગળ આપણને આપ્યું છે એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડ આ છોકરી જે છે એ નેવ સેન્ટીમીટર ઊંચી છે અહીંથી વીજળીનો ગોળો જે છે ત્રણ પોઈન્ટ છ મીટર ઊંચો છે અહીં યાદ રાખીશું કે આ જે છે એ નેવ સેન્ટીમીટર છે ઊંચાઈ છોકરીની હવે એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી એ ચાર સેકન્ડ સુધી ચાલે છે આ રીતે જુઓ અને અહીંયા આવીને એ ઉભી રહે છે ચાર સેકન્ડ પછી હવે અહીં આગળ વીજળીનો ઘોડો છે અહીંયા પ્રકાશ પડશે એની ઉપર આ બિંદુને માની લો કે હું એ કહી દઉં બલ્બ જે છે ત્યાં આ બિંદુને બી કહી દઉં આપણે ત્રિકોણ બનાવવા માંગીએ છીએ કાટકોણ ત્રિકોણ આ બિંદુને સી કહી દઉં અને અહીંયા આગળ આને જોડી દઉં અહીંથી પડછાયો પડશે પ્રકાશના કારણે આમ એટલે અહીંથી આટલો પડછાયો પડશે છોકરીનો આટલો અને આ પડછાયા લંબાઈ આપણે શોધવાની છે મિત્રો આ આ બિંદુને ડી કહી દઉં અને ઈ કહી દઉં તો આપણે આ દાખલામાં કાટકોણ ત્રિકોણ બનાવવાના છે કાટકોણ ત્રિકોણ એ બી ઈ અને બીજો કાટકોણ ત્રિકોણ બનશે ડી સી ઈ ખૂણો બી કાટખોણો બનશે અને ખૂણો સી કાટખોણો બનશે અહીંયા આગળ મેં બિંદુ સી અને ને જોડી દીધા છે એટલે ત્રિકોણ બની જાય હવે ધારો કે પડછા લંબાઈ મારે શોધવાની છે આ સી ઈ તો આપણે ધારી લઈએ છે કે સી ઈ જે શોધવાનું માપ છે સીઈ નું માપ હવે આ જે છોકરી જે છે આ છોકરી મારે બીસી માપ શોધવું છે મિત્રો બીસી આ બીસી છોકરી જે છે એ એક બે મીટર પ્રતિ સેકન્ડથી થી દૂર જઈ રહી છે અને ચાર સેકન્ડ સુધી આ ગતિ કરે છે અથવા તો જાય છે તો એક પોઈન્ટ બે ગુણ્યા ચાર એટલે આ બીસી માપ જે છે બીસી બી થી સી સુધીનું માપ એ એક પોઈન્ટ બે ગુણ્યા ચાર એટલે બાર ચોક અડતાલીસ અને પોઈન્ટ પછી એક અંક છે એટલે અહીંયા આપણે ચાર પોઈન્ટ આઠ મીટર લખીશું એટલે આ જે બીસી માપ છે મિત્રો એ ચાર પોઈન્ટ આઠ મીટર થશે હવે કાટકોણ ત્રિકોણ લઈ લઈશું ત્રિકોણ એ બી ઈ અને બીજો કાટકોણ ત્રિકોણ લઈશું ડી સી ઈ બે કાટકોણ ત્રિકોણ લઈએ ખૂણો બી કાટખૂણો છે અને અહીં ખૂણો સી કાટખૂણો છે એટલે ખૂણો બી બરાબર ખૂણો સી લખીશું અને કારણ આપીશું બંને કાટખૂણા છે બંનેના માપ સમાન છે આ ઉપરાંત આજે ત્રિકોણ એ બી ઈ અને કાટકોણ ત્રિકોણ ડી સી ખૂણો ઈ જે છે એ છે ખૂણો સામાન્ય ખૂણો છે એટલે કે એક જ ખૂણો છે એટલે બંનેમાં ખૂણો ઈ આવે છે એનો એ જ ખૂણો છે અને બંને સરખા થાય એક જ ખૂણા કારણ આપીએ છીએ એક જ ખૂણા હવે આ બંને ત્રિકોણમાં ખૂ ખૂ અથવા તો ખૂણો ખૂણો શરત અનુસાર ત્રિકોણ એ બી ઈ એટલે બી બીજા સ્થાને છે તો ની સામે આવશે સી ઈ ત્રીજા સ્થાને છે તો ત્રીજા સ્થાને આવશે ઈ આ બંને ત્રિકોણ ખુખુ શરત અનુસાર સમરૂપ થાય એટલે લખ્યું મેં ત્રિકોણ એ બી ઈ સમરૂપ ત્રિકોણ સી ઈ હવે આ બે ત્રિકોણ સમરૂપ છે ખુખુ શરત અનુસાર તો અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય અને અનુરૂપ ખૂણાઓ જે છે એ એકરૂપ હોય આપણે બાજુનું માપ શોધવાનું છે બાજુ આપેલી છે એના પરથી તો આપણે બાજુઓનો સંબંધ લઈશું એટલે હું લખી શકું એ બી છેદમાં ડીસી બી છેદમાં સી એની કિંમતો મૂકી દઈશું એ ની કિંમત મને કેટલી આપી છે મિત્રો ત્રણ પોઈન્ટ છ મીટર ડીસી એટલે છોકરીની ઊંચાઈ નેવ સેન્ટીમીટર આપી છે સેન્ટીમીટરને આપણે સામે ફેરવીશું મીટરમાં સો વડે ભાગી નાખવા પડે નેવું ભાગ્યા સો કરું તો એક એક મિંડું ઉડી જાય નવના છેદમાં દસ એટલે જીરો પોઈન્ટ નવ મીટર થશે આ સેન્ટીમીટર છે મીટરમાં ફેરવવા પડે અને જીરો પોઈન્ટ નવ મેં અહીં લખ્યા છે બરાબર બી ઈ બી ઈ બી ઈ એટલે આખું માપ મિત્રો આમાં આપણે બીસી શોધ્યું હમણાં અહીં આગળ બીસી આર્યું બીસી કેટલું છે ચાર પોઈન્ટ આઠ એટલે B થી C સુધીનું 4.8 અને એમાં પાછા મારે કેટલા ઉમેરવા પડે X કેમ કે મારે જોઈએ છે બી ઈ તો bc ce વત્તા થાય એટલે ચાર પોઈન્ટ એટલે અહીંયા આવશે ચાર પોઈન્ટ આઠ વત્તા એટલે એક્સ એટલે અહીંયા એક્સ ત્રણ છેદમાં જીરો પોઈન્ટ નવ છે બરાબર ચાર પોઈન્ટ છે એટલે દસ લખી શકું જીરો પોઈન્ટ નવ છેદમાં દસ એટલે દસ ઉપર જાય તો ઉપર નીચે દસ દસ ઉડી જાય અને આપણને મળે છત્રીસ છેદમાં નવ એટલે અહીં છેદ ઉડાડી શકું નવ ચોક છત્રીસ હવે આગળ ચાર છેદમાં છે તો અહીંયા બાજુ જાય એટલે

છેડ દાડી હવે આપણે સોળ તારી અડતાળીસ થાય એટલે સોળ આવે અહીં અને અહીં ચિહ્ન પછી એક અંશે આગળ આપણે પોઈન્ટ કરી દઈએ માટે કહી શકાય કે એક્સ બરાબર એક પોઈન્ટ છ મીટર આવશે એક્સ એટલે CE નું માપ છે એટલે કે એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ચાલ્યા પછી ચાર સેકન્ડે આ જે છોકરી ઉભી રહે છે એવી છાંભલાથી દૂર અને એના દ્વારા પડતો પડછાયો છે એટલે જે માગેલો જવાબ છે પડછાયાની લંબાઈ એ એક છ મીટર છે મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જો તમારે આવા વધુ ને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં